હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું લસણિયા બટેટા. લસણિયા બટેટા આપણે સ્પેશિયલ ગ્રેવી સાથે બનાવશું, તો વિડીયો પૂરેપૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ સ્પેશિયલ મસાલા અને સ્પેશિયલ ગ્રેવી સાથે લસણિયા બટેટા. લસણિયા બટેટા બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ બટેટા લીધેલા છે. બટેકા આ રીતના નાની સાઇઝના લેવાના, જેથી ખૂબ જ સ્વાદિષ્ટ બને અને ખાવામાં પણ સરળતા રહે. તો 500 ગ્રામ બટેકા મેં મીઠું નાખી અને બાફી લીધેલા છે. બાફી, છાલ ઉતારી અને તૈયાર કરી લીધા છે. હવે બટેકામાં અંદર સુધી મસાલો જતો રહે એ માટે આપણે આ રીતે ફોકની મદદથી કાણા કરી લેશું. ઘણી વખત બટેકા ઓવરકૂક થઈ જતા હોય છે, તો બટેકા ફાટી જતા હોય છે, પણ થોડું મીઠું નાખીને બાફવાથી એ નહીં થાય. અહીં આપણે બધા જ બટેકામાં ફોકની મદદથી આ રીતે કાણા કરી લેશું. તો બધા જ બટેટા હોલ્સ કરી અને તૈયાર કરી લીધા છે. બટેકા સાઈડ પર રાખી દઈશું અને લસણિયા બટેકા માટેની સ્પેશિયલ લસણવાળી ચટણી તૈયાર કરશું. તો લસણવાળી ચટણી બનાવવા માટે અહીંયા મેં 20-25 કળી લસણ લીધેલ છે. લસણિયા બટેકામાં લસણનું પ્રમાણ થોડું વધારે હોય છે, તો લસણ સાથે થોડું મીઠું નાખી અને ખાંડવાથી લસણ ઝડપથી ખંડાઈ જતું હોય છે અને બહાર ઉડતું પણ નથી. તો લસણ ખાંડી લેશું. અહીંયા લસણ ખંડાઈ ગયું છે, તો લસણની સાથે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું. લસણિયા બટેટા થોડા તીખા અને ચટપટા હોય છે, તો લાલ મરચું પાવડરનું થોડું પ્રમાણ વધારે રાખેલું છે. પણ જો તમે તીખું ઓછું ખાઈ શકતા હોય તો લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. તો અહીં આપણી લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે પહેલાં લસણ આ રીતે ખાંડી લીધું એટલે ચટણી મિક્સ થતા બિલકુલ વાર ના લાગી. તો લસણવાળી ચટણી સાઈડ પર મૂકી દઈશું. અને આજે આપણે લસણિયા બટેટા ટમેટાની ગ્રેવી સાથે બનાવવાના છે. તો અહીંયા મોટી સાઇઝના 2 ટમેટા લીધેલા છે. તો ટમેટાની છાલ ઉતારી અને આપણે ટુકડા કરવાના છે. લસણિયા બટેટા દરેક ગુજરાતીઓની પસંદ હોય છે અને બધાને ખૂબ જ ગમતા હોય છે. શિયાળાની સિઝનમાં તો લસણિયા બટેટા ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. તો અત્યારે શિયાળાની સિઝનમાં ટમેટા પણ ખૂબ જ સરસ આવતા હોય છે. તો ટમેટાની ગ્રેવી સાથે એક વખત લસણિયા બટેટા બનાવો, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. આ રીતે આપણે બંને ટમેટાની છાલ ઉતારી લેશું. અહીંયા બંને ટમેટામાંથી છાલ ઉતારી લીધી છે. ઉપરનો ભાગ અલગ કરી લેશું અને ટમેટા આપણે નાના પીસમાં સમારી લેશું. તમે ઈચ્છો તો આ ટમેટાની ગ્રેવી કરીને પણ ઉમેરી શકો છો, પણ છાલ ઉતારેલા ટમેટા હોવાથી તેલમાં નાખતા તરત જ મેશ થઈ જશે, એટલે આ રીતે આપણે નાના પીસમાં સમારી લેશું. અહીંયા ટમેટા મેં આ રીતે બારીક સમારી લીધા છે. સમારેલા ટમેટા પણ સાઈડમાં રાખી દઈશું અને લસણિયા બટેટા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું, જેના માટે એક મિક્સર જાર લીધેલ છે. તો મિક્સર જારમાં 2 ચમચી જેટલા શિંગદાણા ઉમેરશું. મારી પાસે શેકેલા શિંગદાણા છે. જો તમારી પાસે શેકેલા શિંગદાણા ન હોય તો કાચા શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. 1 ચમચી સૂકા ધાણા, 1 ટુકડો તજ, 1 ચક્રફૂલ, 5 લવિંગ અને 5 દાણા મરીના ઉમેરશું. તમે હંમેશા શાકમાં ખડા મસાલા તેલમાં જ ઉમેરતા હશો, પણ એક વખત આ રીતે ક્રશ કરેલા મસાલા તમે શાકમાં ઉમેરશો તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક તૈયાર થશે. તો મસાલા બધા ક્રશ કરી લેશું. આ રીતે આપણો મસાલો તૈયાર કરવાનો છે. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને બાકીના ઇન્ગ્રીડિયન્ટ પણ તૈયાર છે. તો લસણિયા બટેટા બનાવશું. તો લસણિયા બટેકા બનાવવા માટે કડાઈમાં આપણે તેલ મૂકશું. લસણિયા બટેકામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ તમારી પસંદગી મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો. તેલ ગરમ થતાં નાની ચમચી જીરું ઉમેરશું, સાથે નાની ચમચી રાઈ પણ ઉમેરી દઈશું. રાઈ જીરું કકડી ગયા છે, તો 1 ચપટી હિંગ ઉમેરશું. સાથે જ જે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીને રાખેલો છે એ તેલમાં ઉમેરી દઈશું. આ મસાલો તેલમાં સારી રીતે સાંતળી લેવાનો છે. અહીંયા મસાલો આપણો એકદમ સરસ સંતળાઈ ગયો છે, તો સમારીને રાખેલા ટમેટા ઉમેરી દઈશું.
ટમેટાની સાથે જ જે આપણે લસણવાળી ચટણી તૈયાર કરીને રાખેલી છે એ લસણવાળી ચટણી પણ ઉમેરી દઈશું, જેથી લસણવાળી ચટણી એકદમ સારી રીતે સંતળાઈ જાય. લસણિયા બટેટા છે તો લસણિયા બટેકામાં લસણ અને ચટણીનું પ્રમાણ થોડું વધારે રહે છે, પણ જો તમને ઓછું લસણ પસંદ હોય તો તમે ઓછા લસણનો ઉપયોગ કરીને પણ આ લસણિયા બટેટા બનાવી શકો છો. તો લસણવાળી ચટણી પણ આપણે ટમેટાને તેલની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર આ રીતે મિક્સ કરવાથી ટમેટા સાથે લસણવાળી ચટણી પણ સારી રીતે સંતળાઈ જશે. અહીંયા ટમેટા થોડી વાર તેલ સાથે સંતળાયા પછી તમે જોઈ શકો છો કે ટમેટામાંથી તેલ અલગ પડવા માંડ્યું છે. હવે આપણે બાકીના મસાલા કરી લઈશું, જેમાં અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે લસણવાળી ચટણી ખાંડવા ટાઈમે પણ નાખેલું છે અને બટેટા બાફવા ટાઈમે પણ નાખેલું છે, એટલે મીઠું જાળવીને નાખવાનું. એક ચમચી ધાણા જીરું અને નાની ચમચી ગરમ મસાલો ઉમેરશું. બધું મિક્સ કરી લેશું. તો બધા જ મસાલા ટમેટા સાથે સારી રીતે સાંતળી લેવાના છે. બધા જ મસાલા ટમેટા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ગ્રેવી થોડી ઘટ્ટ થઈ ગઈ છે. તો અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. ગ્રેવી સારી રીતે મિક્સ કરી લેશું. તો પાણી ગ્રેવી સાથે મિક્સ કર્યા પછી એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેશું, જેથી પરફેક્ટ ગ્રેવી તૈયાર થઈ જાય. થોડી વાર પછી જોઈ લઈએ તો અહીં આપણી ગ્રેવી એકદમ સરસ ઉકળી ગઈ છે અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. મિક્સ કરી લેશું. મિક્સ કર્યા પછી જે આપણે બટેકા હોલ્સ કરીને રાખેલા છે એ બટેકા બધા ઉમેરી દઈશું. બટેટા બધા ગ્રેવીથી કોટ કરી લેશું. તો અહીંયા બધા જ બટેટા આપણે ગ્રેવીથી કોટ કરી લીધા છે. ફરી પાછું ઢાંકણ ઢાંકી દઈશું, જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર બટેટામાં આવી જાય. વચ્ચે આ રીતે બટેકાને આપણે ઉપર નીચે કરી લેશું, જેથી ગ્રેવીની ફ્લેવર બટેકામાં ઊંડે સુધી જતી રહે. બટેકા થોડા પલટાવી લીધા પછી ફરી થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈશું. થોડી વાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે અને મોટાભાગની ગ્રેવી બટેકાએ એબ્ઝોર્બ કરી લીધી છે. ચમચાની મદદથી એક વખત બટેકા મિક્સ કરી લેશું. અડધા લીંબુનો રસ ઉમેરશું. લીંબુ ઉમેરવાથી તીખાશ થોડી બેલેન્સ થાય છે અને સ્વાદ પણ બહુ સરસ આવે છે. થોડી ફ્રેશ કોથમરી ઉમેરશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર છે સ્વાદિષ્ટ લસણિયા બટેટા. સર્વ કરશું. ઉપર થોડી કોથમરી નાખી અને ગાર્નિશ કરશું. તો તૈયાર છે સ્પેશિયલ ગ્રેવી સાથે લસણિયા બટેટા. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ લસણિયા બટેટાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.